एंड लॉन्ग व्हाइट थ्रोन शू कहे छे के प्लीज એટલે કે મહેરબાની કરીને ગિવ મી બેક માય લીવ્સ એટલે કે મને મારા જે પાંદડા છે બરોબર એ પાછા આપી દો એન્ડ લોંગ વ્હાઇટ થ્રોન્સ અને મારા જે લાંબા સફેદ કાંટા છે એ પણ પાછા આપી દો આઈ વિલ ઓલવેઝ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ શું કહે છે કે આઈ વિલ ઓલવેઝ એટલે કે હું તેની સાથે હંમેશા ખુશ અને સંતોષ્ટ રહીશ બરોબર કે મને છે ને તમે એ જે પેલા મારા બાવળના જે પાંદડા હતા બરોબર એ પાંદ મને આપી દો અને મને પાછા મારા જે સફેદ કાંટા હતા એ પણ પાછા આપી દો એ તમે મને પાછા આપી દેશો એટલે હું હંમેશા માટે હું ખુશ અને સંતોષ રહીશ બરોબર પછી શું કહે છે લાસ્ટ લાઈનમાં જુઓ તો વન ડે વી ગેવ ઈટ દેટ ઇટ્સ અ સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થોર્ન્સ શું કહે છે કે ધ વન દેવી ગેવ બરોબર એટલે કે વન દેવીએ તેના નાના લીલા પાંદડા અને કાંટા છે એ પાછા આપી દીધા બરોબર વનદેવી એમ કીધું હતું કે હું તને હવે છેલ્લી તક આપું છું તો આજે છેલ્લી તકમાં બાવળના વૃક્ષે શું માંગ્યું હતું કે એને પોતાનું જે પોતાના જે પાંદડા અને જે કાંટા હતા બરોબર એ એણે પાછા માંગી લીધા અને એ શું કહે છે કે અને વનદેવીએ પણ એની જે ગ્રાન્ટ હતી બરોબર એની જે ઈચ્છા હતી એને મંજૂર કરી અને એને એ જે નાના લીલા પાંદડા અને કાંટા છે એ પાછા આપી દીધા ત્યાર પછી જુઓ શું કહે છે કે ધેન ધ બબુલ ટ્રી સ્ટૂડ હેપીલી ઇન ઇટ્સ ઓરિજિનલ એવર ગ્રીન ડ્રેસ ફોર એવર શું કહે છે કે ધેન એટલે કે પછી ધ બબુલ ટ્રી એટલે કે બાવળનું ઝાડ સ્ટૂડ એટલે કે ઊભું રહ્યું હેપીલી ઇન ઇટ્સ ઓરિજિનલ ગ્રીન ડ્રેસ ફોર એવર શું કહે છે કે હેપીલી એટલે કે ખુશ બરોબર ઇન ઇટ્સ ઓરિજિનલ ગ્રીન ડ્રેસ બરોબર એવરગ્રીન એટલે શું કહે છે કે એ એના જે મૂળ લીલા પોશાકમાં શું હતું તો કે એ ઊભું રહી ગયું હતું ખુશીથી ઊભું રહ્યું હતું એટલે અહીંયા એમ કીધું છે કે પછી તો બાવળનું ઝાડ તેના મૂળ લીલા પોશાકમાં હંમેશા માટે ખુશ ઊભું રહ્યું બરોબર કેમ કે જે એના પેલા નાના પાંદ અને એમાં સફેદ જે કાંટા હતા બરોબર એનાથી જ એ બાવળનું વૃક્ષ છે એ સુરક્ષિત રહેતું હતું બરોબર બાકી એની ઉપર સોનેરી પાંદડા લગાવવામાં આવ્યા તો એમ પણ ન રહ્યું બરોબર પછી કાચના ચળકતા પાંદ લગાડવામાં આવ્યા તો એનાથી પણ ન રહ્યું પછી છેલ્લે લાસ્ટમાં કૂણા અને લીલા પાન બરોબર એ લગાડવામાં આવ્યા તો પણ એને એ બાવળનું વૃક્ષ છે એને સંતોષ નહોતો એટલે પછી છેલ્લે શું કર્યું એણે તો કે એના જે રિયલ જે બાવળનું ઝાડ હોય બરોબર એ જ પાછું બની ગયું એટલે અંતે બાવળને એની જે ભૂલ હતી બરોબર એ સમજાઈ ગઈ અને એને પાછું જે સાચું રિયલ જે બાવળનું વૃક્ષ હોય બરોબર એવું એ થઈ ગયું બરોબર એટલે અહીંયા બાવળને પણ એની ભૂલ સમજાઈ જાય છે બરોબર તો આપણે તો એક સામાન્ય માણસ કહેવાય બરોબર એટલે આપણે પણ આપણી જે કંઈ ભૂલ થતી હોય એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ હવે જુઓ જોઈએ લાસ્ટ જે પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ ક્વેશ્ચન નંબર 1 શું પૂછ્યો છે તો કે વોટ ડીડ ધ વનદેવી આસ્ક્ડ વેન ધ સી અપીયર્ડ ફોર ધ લાસ્ટ ટાઈમ શું કહે છે કે વોટ ડીડ ધ વનદેવી આસ્ક બરોબર એટલે શું કહે છે કે વનદેવીએ જ્યારે વનદેવી છેલ્લી વખતે જે એ પ્રસંગ થયા હતા ત્યારે તેણે શું કહ્યું તો શું કીધું તું વનદેવીએ છેલ્લે તો કે મેં તારી બધી ઈચ્છા પૂરી કરી છે બરોબર તોય તું ખુશ અને સંતુષ્ટ નથી તો હવે હું તને છેલ્લી તક આપું છું કે તારે શું જોઈએ છે એમ એવું કીધું હતું ને વનદેવીએ તો જુઓ આન્સર તમને એવો જ આપ્યો છે તમારી એડિયલમાં કે ધ વનદેવી સેડ ધેટ સી ગ્રાન્ટેડ ઓલ ધ વિશિસ ઓફ ધ બબુલ ટ્રી બટ સ્ટીલ ઇટ વોઝ નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ શું કહે છે કે વનદેવી સે એટલે કે વનદેવીએ કહ્યું સી ગ્રાન્ટેડ ઓલ ધ વિશિસ બરોબર શું કહે છે કે તેને બાવળના વૃક્ષની બધી જ ઈચ્છા છે એ પૂરી કરી છે તેમ છતાં એ બાવળનું વૃક્ષ છે એ ખુશ અને સંતુષ્ટ ન હતું સી ગેટ ઇટ લાસ્ટ ચાન્સ એન્ડ આસ્ક ઇટ્સ વિશ શું કહે છે કે તેણીએ પછી સી એટલે કોણ અહીંયા તો કે વનદેવી બરોબર વનદેવીએ પછી એને એક છેલ્લી તક આપી અને તેની જે ઈચ્છા છે બરોબર એ ઈચ્છા એને માંગવા માટે કહ્યું ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન છે જુઓ શું પૂછ્યો છે તો કે હુ સેડ ધીસ નાઉ આઈ હેવ લર્ન અ લેસન શું કહે છે કે હુ સેડ ધીસ એટલે કે આ કોણ બોલે છે શું તો કે નાઉ આઈ હેવ લર્ન અ લેસન હવે હું પાઠ ભણ્યો બરોબર અથવા તો હવે મને પાઠ છે એ સમજાઈ ગયો તો હું કોણ કર્યું હતું તો કે ધ બબુલ ટ્રી બરોબર એટલે કે બાબુ
લીલા
તો કે સ્મોલ ગ્રીન લીવ્સ બરાબર એટલે કે નાના લીલા પાંદડા વિથ વ્હાઇટ ફ્રોન્સ એટલે કે સફેદ કાંટા બરાબર એના પાંદડાનો જે શેપ હતો પોશાક હતો બરાબર એનો એપરેન્ટ છે હતો લીલો ડ્રેસ એ કેવો હતો તો કે એના પાંદડા છે એ એકદમ લીલા અને નાના હતા અને એમાં સાથે શું હતું તો કે સફેદ કાંટા પણ હતા આ બાવળનો પોશાક છે યાર પછી ક્વેશ્ચન નંબર 8 લાસ્ટ ક્વેશ્ચન છે જુઓ શું આપ્યો છે તો કે ગીવ ઈટ બેક મીન્સ બરાબર શું કહે છે કે ગીવ એટલે આપવું ઈટ બેક એટલે કે પાછું આપવું બરાબર ગીવ ઈટ બેક એટલે કે તેને પાછું આપવું હવે એનો અર્થ આપણે નીચે તમને ઓપ્શન આપ્યા છે એમાંથી શોધીને લખવાનો છે તો જુઓ જો ઓપ્શન બી રિટર્ન બરાબર રિટર્ન એટલે શું તો કે એને પાછું પરત મોકલવું બરાબર એને પાછા જ મોકલવું તો ત્યાર પછી હવે આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 9 ની તો જુઓ જો ક્વેશ્ચન નંબર 9 માં શું કીધું છે કે રિપ્લેસ ધ અન્ડરલાઈન વર્ડ ગ્રુપ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ પ્રોપર વર્ડ કોમ્બિનેશન ધ ફર્સ્ટ વન ઓર ટુ લેટર્સ આર ગિવન ઇન ધ બેક બ્રેકેટ્સ ટુ મેક યોર સર્ચ ઈઝી હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ શું કહે છે કે લીલી દોરેલ શબ્દ કે શબ્દ સમૂહની જગ્યાએ
યાર પછી ત્રીજું છે કે ધ કિંગ વોઝ રિચ બટ નોટ સેટિસ્ફાઈડ શું કહે છે કે રાજા છે એ ધનવાન હતા પણ તેને સંતોષ ન હતો બરાબર રાજા છે એ ધનવાન હતા પણ તેને સંતોષ ન હતો નોટ સેટિસ્ફાઈડ નીચે અન્ડરલાઈન કરેલ છે નોટ સેટિસ્ફાઈડ એટલે થશે સંતોષ ન હોવો બરાબર તો આપણે પાઠમાં આવો શબ્દ આવી ગયો છે કે ડિસકન્ટેન્ટેડ બાબતનું વૃક્ષ છે એ છે ને કેવું થઈ ગયું ચિલ્ડ્રન પુલ્ડ આઉટ ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન શું કે છે કે બાળકો છે એ ગાર્ડન માંથી ફૂલો ખેંચી આવે છે બરાબર બહાર તોડી નાખે છે એમ પણ કહી શકીએ તો પુલ્ડ આઉટ નીચે અન્ડરલાઈન કરેલી છે બરાબર પુલ્ડ આઉટ એટલે થશે કે બહાર ખેંચવું તો આપણા જે આપણી જે સ્ટોરી છે એમાં પ્લગ્ડ આપણે એવું શબ્દ વાપરી કરતો બરાબર કે છે પેલા ગોલ્ડન લીવ્સ હતા બરાબર ત્યારે લોકો છે એ બધા ગોલ્ડન લીવ્સ ને શું કરી ગયા હતા કે એને બનાવીને પ્લમ્બિંગ કર્યું લોકો એ બરાબર જંગલ માંથી જે લોકો પસાર થયા હતા એ બધા લોકો એ ગોલ્ડન લીવ્સ નું શું કર્યું હતું તો કે પ્લમ્બિંગ કરી નાખ્યું હતું એટલે કે એ બધા પાંદડા ને તોડી નાખ્યા હતા એટલે ચોથામાં આવશે પ્લમ્બ પ્લમ્બ એટલે થશે તોડવું ત્યાર પછી પાંચમું છે કે ધ બબલ ટ્રી લુક્ડ અનઅટ્રેક્ટિવ વિધાઉટ ધ લીવ્સ શું કહે છે કે બબલ ટ્રી એટલે કે બાવળનું વૃક્ષ છે એ પાંદડા વિધાઉટ ધ લીવ્સ એટલે કે પાંદડા વગર બરાબર બાવળ જે વૃક્ષ છે એ પાંદડા વગરનું અનાકર્ષક દેખાય છે બરાબર તો અટ્રેક્ટિવ ની નીચે અન્ડરલાઈન કરેલી છે અનઅટ્રેક્ટિવ અનઅટ્રેક્ટિવ એટલે થશે અનાકર્ષક બરાબર તો આપણા જે આપણી જે સ્ટોરી હતી એક્ટિવિટી 1 ની એમાં આપણે અગલી શબ્દ આવ્યો તો બરાબર કે પાંદડા વગર બાવળનું વૃક્ષ છે એ કેવું દેખાય છે તો કે અગલી એટલે કે કદરૂપું દેખાય છે બરાબર એટલે આપણે પાંચમામાં લખશું અગલી અગલી એટલે થશે કદરૂપું ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10 જુઓ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક શું કહે છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો હવે જુઓ પેલી ખાલી જગ્યા છે આ જે ખાલી જગ્યા આપેલી છે એ પણ આપણી સ્ટોરીની જ આપેલી છે બરાબર એક્ટિવિટી 8 માં જે બબલ ટ્રી વાળી સ્ટોરી હતી એની જ છે ખાલી જગ્યા જુઓ શું કે છે પેલી ખાલી જગ્યા તો કે વંદેવી ગ્રાન્ટેડ ધ બીચ એન્ડ ડેશ શું કે છે કે વંદેવી